મકર સંક્રાંતિના દિવસના અનુસંધાને લોક જાગૃતિ ઉત્પન્ન થાય એ હેતુ સાથે જેટકો દ્વારા એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો. રેલી સ્વરૂપે લોક જાગૃતિ માટેનો પ્રયાસ તેમના દ્વારા હાથ ધરવામાં આવેલો હતો. આગામી મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવવામાં બાળકોની સલામતી અંગેની સમજણ આપવા અમરેલી જેટકો દ્વારા રેલીનું આયોજન કરાયું. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ટ્રાન્સમિશન સર્કલ ઓફિસર અમરેલી દ્વારા આગામી તારીખ 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિના દિવસે બાળકોથી માંડી દરેક ઉંમરની વ્યક્તિઓ પતંગ રસિયા બની જાય છે ત્યારે ઘણી વખત અતિશય જોશ અને આનંદ ઉલ્લાસમાં અકસ્માત થતાં વિપરીત પરિસ્થિતિનું નિર્માણ પણ થતું હોય છે. આવા સંભવિત અકસ્માત થતા રોકવા માટે જરૂરી સમજણમાં મેગ્નેટિક ટેપ વીજ વાહક હોવાથી વીજવાયરને અડકવું નહીં, તેનો પતંગ ચગાવવામાં ઉપયોગ કરવો નહીં, વીજવાયરમાં પતંગ દોરા ભરાય તો ખેંચવા નહીં, વીજવાયરમાં ફસાયેલા પતંગને કોઈ પણ પ્રકારના સાધન વડે કાઢવાનો પ્રયત્ન ન કરવો, ડ્રેગન ફિશ જેવી ચાઇનીઝ દોરીમાં મેગ્નેટિક વીજ વાહક પદાર્થ વપરાયેલ હોવાથી તેવા દોરા વાપરવા નહીં, રાત્રિના સમયે વીજવાયર જોયા વિના તુક્કલ ન ચગાવવા, અગાસી કે ધાબા પરથી પતંગ ચગાવતી વખતે નજીકમાંથી પસાર થતી વીજ લાઇનના વાયરના સંપર્કમાં ન આવી જાય તેની તકેદારી રાખવી, પતંગ રસિયાઓ આ બાબતનું ખાસ ધ્યાન રાખે તેવી સમજણ આપવા જેટકોના સ્ટાફ દ્વારા અમરેલીના મુખ્ય રાજમાર્ગો પર રેલી પણ આયોજિત થયેલી હતી. મકર સંક્રાંતિ 14/1/2020 નિમિત્તે જેટકો દ્વારા એક જનજાગૃતિ અભિયાનના આદેશ રૂપે આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આપણે પતંગ ચગાવવા માટે જે દોરા વાપરવામાં આવે છે તે દોરાઓનું કેવા પ્રકારના વાપરવા એ ખાસ નોંધ લેવાની છે, અને પતંગ જ્યારે કોઈ જગ્યાએ વાયરમાં ફસાય, જીવંત વાયરમાં જ્યારે અટકાય ત્યારે દરેક વાલીઓએ પોતાના બાળકોને પતંગ ફરીથી લેવા માટે પ્રયાસ ન કરે તેવી ખાસ જાણકારી આપવાની જરૂરિયાત છે. તો જો આવું કરવામાં આવે તો તહેવાર પણ મનાવી શકાય અને આપણા જે અકસ્માત થાય છે નાના બાળકો ભૂલકાઓ જે કોઈ કારણોસર અકસ્માતને કારણે બહુ જ જે વાલીઓને સહન કરવું પડે છે અને એનો વિયોગ પણ અસહ્ય હોય છે, જેના માટે આપણે એક એમ કે એ અકસ્માત નિવારી શકાય એવા ઉદ્દેશથી ગુજરાત એનર્જી પાવર ટ્રાન્સમિશન લિમિટેડ તરફથી આ એક રેલીનું આયોજન કરવામાં આવેલ છે. તો દરેકે પોતપોતાના બાળકોને આ પ્રમાણે યોગ્ય માર્ગદર્શન આપી અને તહેવાર મનાવવા માટે અનુરોધ કરવામાં આવે છે.